મોર્નિંગ વિદ્યાર્થી ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ છ આપણું ચાલુ જ છે હજી ભંગાર વેચનાર તો પ્રશ્ન છ દાખલા નંબર છ કિરણ કહે મારી પાસે પોતાની 9 રિક્ષા છે હું દરેકના એક દિવસના રૂપિયા 20 ભાડા લેકે રિક્ષા ભાડે આપતી રવિવારે હું તે માટે કઈ પણ રકમ લેતી ન હતી પાઠ્યપુસ્તક 62 અને 63 ચોપડી ખોલો એમાં 62 અને 63 માં પાના ઉપર તમને આ દાખલો આપેલો છે હવે કિરણ પાસે રિક્ષા છે કેટલી રિક્ષા છે 9 રિક્ષા છે 9 રિક્ષા છે તો દરેક રિક્ષાનું એક રિક્ષાનું 20 રૂપિયા ભાડું લે છે એક રિક્ષાનું કેટલું ભાડું લે છે 9 અરે 20 રૂપિયા એવી 9 રિક્ષા આપે છે તો એક દિવસમાં કિરણને રિક્ષાના કેટલા ભાડા પેટે મળે તો જુઓ આપણે પહેલો દાખલો કિરણ દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાતી હશે એક રિક્ષાનું ભાડું 20 રૂપિયા ગુણ્યા 9 રિક્ષા 9 રિક્ષા છે એક રિક્ષાનું 20 રૂપિયા ભાડું તો વિસાનો ઘડ્યો 9 સુધી બોલવાનો 20 9 180 તો કિરણ 9 રિક્ષામાંથી એક દિવસમાં 180 રૂપિયા કમાય છે બીજો દાખલો તમે આ કેવી રીતે કર્યું આપણે 180 કર્યા ને તો કેવી રીતે આવ્યો તો મેં 20 અને 9 નો ગુણાકાર કર્યો 20 ગુણ્યા 9 એટલે 20 9 180 ત્રીજો પણ મેં એ સહેલું કર્યું તેને મળશે 20 ગુણ્યા 10 બરાબર 200 તો 9 રિક્ષાના તેને ખાલી જગ્યા ને ખાલી જગ્યા તો જુઓ 9 રિક્ષા માટે તેને મળતા રૂપિયા 20 ઓછા 200 ઓછા 20 તો 200 માંથી 20 કાઢો તો 0 ની 0 2 થી 3 ના ગણાય એટલે 10 લીધો 2 ઉપરથી એટલે 10 થયા હવે 3 થી 10 ગણો તો 8 અને 1 1 1 ઉપર છે અને નીચે 0 છે તો 1 નો 1 એટલે 180 રૂપિયા કેટલા મળ્યા 180 રૂપિયા એને મળ્યા એટલે બે રીતે પણ આપણને તમને છે ને આ કેસી રીતા આ ત્રીજા દાખલા કરતા આપણે જે ગુણાકાર કર્યો ને 20 ગુણ્યા 9 તે સીધો જવાબ તમને ફાવશે હવે ચોથો કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય કિરણ એક રિક્ષા ભાડે આપે છે તો અઠવાડિયામાં અઠવાડિયાના દિવસ કેટલા 7 એમાંથી રવિવારના પૈસા તો લેતી નથી એટલે દિવસ કેટલા થયા 6 તો એક રિક્ષાનું ભાડું કેટલું 20 અને 6 દિવસ તો 20 ગુણ્યા 6 કરો તો 20 6 120 તો એક દિવસમાં એક રિક્ષાના 120 રૂપિયા તે કમાય છે પાંચમો દાખલો મૌખિક ગણતરી કરો પલાકા 2 ગુણ્યા 6 2 6 12 4 ગુણ્યા 80 તો હવે 80 છે એની 80 ની પહેલા શું મૂકી દીધી પછી 8 નો ઘડો 4 સુધી 4 8 32 એ રીતે 20 ગુણ્યા 6 વિસા નો ઘડ્યો 6 સુધી બોલો 20 6 120 4 ગુણ્યા 81 તો 4 નો ઘડ્યો 1 સુધી 4 1 4 પછી 4 નો ઘડ્યો 8 સુધી 4 8 32 એવી રીતે 2 ગુણ્યા 60 60 ની શૂન પહેલા મૂકી દો અને 2 નો ઘડ્યો 6 સુધી 6 2 12 એવી રીતે 9 ગુણ્યા 25 જો મેં નીચે દાખલો ગણ્યો છે જુઓ બરાબર તો 9 5 45 નો 5 વધી પડી 4 9 2 18 18 માં 4 ઉમેરે એટલે કેટલા થયા 22 તો 9 ગુણ્યા 25 તો કેટલા થયા 225 એવી રીતે 3 ગુણ્યા 42 જો મેં નીચે કર્યો છે 42 ગુણ્યા 3 3 2 6 અને 3 6
બાર એટલે 42 તરી 126 31 ગુણ્યા 9 9 એકા 9 અને 9 તરી 27 તો 31 ગુણ્યા 9 બરાબર 289 તો વિદ્યાર્થીઓ આ ડાકલા તમારી નોટમાં રકમ લખવાની છે ડાકલા એક ડાકલો પતે એટલે બે લીટી છોડી બીજો ડાકલો અને ઘરકામના ચોપડામાં પણ તમારે આ ડાકલા ગણવાના છે અને સારી રીતે સમજીને લખજો રકમ ધ્યાનથી વાંચી અને ડાકલા ગણજો એમનેમ ડાકલા ગણશો નહીં તો કશી સમજણ પડશે નહીં તો પ્રશ્ન 6 પ્રશ્ન 6 જ કરાયો છે હવે આગળના ડાકલા પછી આગલા વિડિયોમાં આપણે તમને ડાકલા હું ગણાવીશ